માંગરોળના પીજીવીસીએલમાં બિદરકારીથી શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં લોકો વારંવાર પરેશાન થાય છે. વારંવાર કલાકો સુધી વીજ પુરવઠો બંધ રખાતા રોજ પાલિકા દ્વારા શહેરને પીવાનું પાણી પૂરું કરતા વોટર વર્કર્સ ફીડરના ધાંધિયા થતા શહેરીજનોને ચોમાસામાં પણ પૂરતું પીવાનું પાણી ન મળતા પરેશાની ભોગવી રહ્યા છે. શહેરની 1 લાખ કરતાં વધુ વસ્તી હોય પાલિકાના કૂવામાંથી પીવાનું પાણી અપાય છે, જેથી વીજ દાંધિયાને લીધે પાણીના વિતરણમાં અડચણ થતાં પાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો, આગેવાનો, સરપંચો સહિતના લોકોએ એકઠા થઈને પીજીવીસીએલ અધિકારીનો ઘેરાવ કરી રોષપૂર્વક રજૂઆત કરી હતી. નગરપાલિકાની જે ભૂતકાળમાં એક્સપ્રેસ લાઇન હતી, એ એક્સપ્રેસ લાઇન નગરપાલિકાના ફક્ત પાણી પુરવઠા માટે મળી રહે અને નગરપાલિકાના શહેરી વિસ્તારના નગરજનો માટે પાણીની સમસ્યાનું કાયમી સોલ્યુશન આવે એ માટે અમે વિગતવાર રજૂઆત આજે કરી. એક તરફ પીજીવીસીએલની લાઇટના ધાંધિયા છે, જ્યારે કોઈ અકસ્માત કે ફોર્ડ વખતે ફોન ના ઉપાડતા હોય તેવી પણ ફરિયાદો ઉઠવા પામી છે. વીજ ફોર્ડ કે ફરિયાદ મામલે ફોન ના ઉપાડતા કર્મચારીઓ પર પગલાં ભરવાની માંગ કરાઈ ત્યારે પીજીવીસીએલ ફરજ પર બેદરકાર રાખનાર કર્મચારીઓને નોટિસ આપીને પગલાં ભરવાની ખાતરી આપી તમામ ફરિયાદોનું નિવારણ વહેલી તકે કરાશે તેમ હૈયાધારણા પણ આપી. જેવું કે સાહેબ, આજે રજૂઆતો આવી છે પાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ અને સરપંચો સહિત જે બી મંગળોર તાલુકામાં ફરિયાદો છે, શું કહેશો? અત્યારે રજૂઆત લેવો નગરપાલિકાના પ્રમુખ ચાલાભાઈ અને બીજા મેમ્બરો રજૂઆત કરી લઈ કે મોટર વર્ક્સમાં જે કંઈ જિલ્લાના ગ્રામ પંચાયતમાંથી જે જિલ્લાના ગ્રામથી જે પાવર આવે છે એ વીરપુર જેજીવાયમાં આવે છે, તો એના માટે રજૂઆત લેવું કહ્યું. તેની સામે અમે અત્યારે જસ્ટ ગયા શુક્રવારે ગયા શનિવારે આપણે પ્લાનિંગ મુજબનું મોટું સત્તાવું રાખી અને મેન્ટેનન્સની કામગીરી હાથ ધરેલ હતી અને એના જે કંઈ બાકી રહીશે એ અમે આવતા શનિવારે પાછી ફરીથી ગેંગો વધારી અને એનું આયોજન કરી અને પાવર સપ્લાય વોટર બોક્સમાં વ્યવસ્થિત મળે, ત્વરિત મળે અને વીજ સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળે એના માટે અમારા પ્રયત્નો કરેલા છે. અત્યારે થોડુંક ચોમાસાને કારણે કદાચ ટ્રીપિંગ ડેવું કદાચ વધારે હોય તો એ અમે મેન્ટેનન્સની કામગીરી હાથ ધરી અને એને વ્યવસ્થિત પાવર સપ્લાય મળે એવી એની હું ખાતરી આપું છું અને ભવિષ્યમાં આવી તમને મુશ્કેલી નહીં પડે એની પણ ખાતરી આપું છું. ઓકે સાહેબ, શહેર અને માંગરોળને આજુબાજુના ગામડાઓમાં પણ વારંવાર લાઇટો જાય છે, ફોનો નથી રિસીવ થતા, અધિકારીઓ પદાધિકારીઓ હેરાન પરેશાન છે, શું કહેશો? એના માટે આપણે જ્યાં જરૂર પડે ત્યાં કડક સૂચના આપી અને ફોનને બધું વ્યવસ્થિત ઉપડે એના માટે આપણે કાર્યવાહી કરી છે, હોમ પેપરે કરી છે અને ઓરલી સૂચના પણ આપી છે અને જ્યાં જ્યાં આપણે જરૂર પડશે ત્યાં જવાબદારી કર્મચારી સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવાની જરૂર પડે તો એ આપણે કરશું, પણ એના પ્રશ્નોનું નિરાકરણ વહેલા આવે એવા અમારા પ્રયત્નો છે. માંગરોળ પીજીવીસીએલ છેલ્લા કેટલાક સમયથી વિવાદોના ચર્ચામાં છે ત્યારે શહેર અને ગ્રામીણ વિસ્તારના લોકો વીજ ધાંધિયાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે પાવરના વીજ કાપના લીધે પીવાના પાણીમાં પણ મુશ્કેલીઓ ઊભી થાય છે અને તે મામલે ઉચ્ચ અધિકારીઓ યોગ્ય પગલાં ભરે તે જરૂરી બન્યું છે.